સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી જડેશ ટીવીના માધ્યમથી આજે સર્વે જાતિ ધર્મના લોકોને આવનાર નવા વર્ષનું એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું. સાથે થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો સર્જન ફાઉન્ડેશન 2001થી રાપી અને સાબરકાંઠા જિલ્લામાં કામગીરી કરે છે. રાપીજમાં શરૂઆતમાં અમે શિક્ષણમાં કામગીરી ચાલુ કરી, એના પછી આરોગ્યમાં પણ અમે કામગીરી કરીએ છીએ અને બહેનોને એટલે કે મહિલા વિકાસની પણ અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં અમે જો વાત કરીએ તો શિક્ષણમાં અમે પ્રાથમિક શાળાઓમાં લગભગ 15 વર્ષ સુધી બાળકોને મોટિવેશન માટે બધી અલગ અલગ એક્ટિવિટી કરી. રાપીજમાં મહિલાના વિકાસ માટે અમે એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર અહીંયા શરૂ કરેલ છે, જ્યાં બહેનોને પગભર થવાના હેતુસર વિવિધ તાલીમો જેવી કે સીવણ તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ, આવી બધી તાલીમો આપી અને બહેનોને પગભર થવા માટેના પ્રયત્નો કરીએ છીએ. એ સિવાય અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આંખની જે પણ દર્દીઓ છે, નેત્રના જે દર્દીઓ, એમના માટે અમે નેત્રનિદાન કેમ્પ કરીએ છીએ. એટલે કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં અમે લગભગ 22 થી 25 કેમ્પ વિનામૂલ્યે કરીએ છીએ. આ કેમ્પ સિવાય પણ અમે અમારું જે પ્રાથમિકનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે આજુબાજુના ગામડાના જેટલા પણ નેત્રને લગતી બીમારીઓના જે વ્યક્તિઓ દર્દીઓ જે છે એમને લાભ મળી રહે એ માટે પ્રાક્ટિસ કાર્ડ ખાતે અમે દર રવિવારે 9 થી 12ના સમય દરમિયાન આંખની તપાસ માટેનું એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં ફક્ત 40 રૂપિયાના રાહત દરે અમે અહીંયા આંખની તપાસ કરીએ છીએ. રાહત દરે ચશ્મા પણ આપીએ છીએ અને જો મોતિયાના દર્દી નીકળે તો એમનું ઓપરેશન પણ અમે વિનામૂલ્યે કરાવી આપીએ છીએ. આ એક પ્રાંતિક સાબરકાંઠા અને અરવલ્લીની મેં વાત કરી. આ બધા કામગીરી માટે જે અમારા પ્રેરણારૂપ જે છે સર્જન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાલચંદ્રભાઈ આર શાહ, જેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિકની કામગીરી તો સરસ ચાલે છે, સિવાય પણ અમારું સિહોલી ગાંધીનગર જિલ્લામાં એક સેન્ટર ચાલે છે. ત્યાં બાળકો 11 થી 15 વર્ષ સુધીના બાળકોને અમે શિક્ષણ આપીએ છીએ. એ સિવાય રામપુર વડલા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ત્યાં અમારું ITI ચાલે છે, એમાં બાળકોને અમે વિવિધ પ્રકારની ત્યાં તાલીમો આપી પ્લેસમેન્ટ એટલે કે એ લોકોને જોબ સુધીની પણ અમે વ્યવસ્થા કરી છે. આ બંને જગ્યાએ બાળક પાસેથી રહેવા, જમવા અને શિક્ષણ માટે અમે એક પણ રૂપિયો ફી લેતા નથી અને ત્યાં બાળકને પગભર થવા માટે અમે આખી અમારી સંસ્થાની આ રીતે કામગીરી ચલાવીએ છીએ. પાલનપુર અમારું એક સેન્ટર ચાલે છે, ત્યાં પણ અમે આ રીતે IT એટલે કે કોમ્પ્યુટરને લગતા કોર્સ ત્યાં ચલાવીએ છીએ. છેલ્લે ફરી એક વખત આવનારું નવું વર્ષ એટલે કે 2079નું આપણું જે વિક્રમ સંવતનું જે વર્ષ છે, દરેક જાતિ ધર્મના લોકોને બધી જ રીતે ધન ધાન્ય ઐશ્વર્ય બધી રીતે સુખરૂપ નીવડે, સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને દરેકને નવા વર્ષના એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર.